નમસ્કાર વિદ્યાર્થીઓ આજે ગણિત પ્રકરણ બે એક છેલ સુરક્ષા સમીકરણ લેક્ચર આઠ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કૂટ પ્રશ્નો કેલો એ જ મુદ્દો ચાલશે હવે આ બાકીના બે ત્રણ વિડીયો આવશે બધા જ આ પ્રકારના કોટ પ્રશ્નો આવશે અને ખૂબ મહત્ત્વના છે દાખલા સમજમાં જેમ જેમ જેમણે ઊંડા ઉતરશું તેમ તેમ દાખલાઓ થોડાક વિચાર માગી લે થોડીક પ્રેક્ટિસ માગી લે થોડુંક મગજ માગી લે આ દાખલા આવશે તો આપણને દાખલા જોઈને ગભરાવાનો નથી પણ હાઉ ટુ સોલ્વ ધેમ એ ખાસ વિચારવાનું છે લક્ષ્મી એક બેંકમાં ખજાંચી છે તમને ખબર છે ખજાંચી કોને કહેવાય જે બેંકમાં આપણે અંગ્રેજીમાં કહીએ કેશિયર કહે છે ગુજરાતીમાં દેવીને ખજાંચી કહેવાય જે પૈસાની લેવડ દેવડ કરે છે ખજાંચી અને કેશિયર કહે છે અંગ્રેજીમાં તેની પાસે અનુક્રમે રૂપિયા સો રૂપિયા પચાસ ને રૂપિયા દસના મૂલ્યની ચાલણી નોટો છે કયા કયા રૂપિયા સોની રૂપિયા પચાસ અને રૂપિયા દસના મૂલ્યની નોટો છે ચરણી નોટો એ શું ભારતીય ચરણમાં જે નોટો વપરાય છે એ ચણી નોટ કહેવાય અને આપણા દેશનું નાણું કેવું છે રૂપિયો છે એ રૂપિયો લખીએ છીએ આપણે આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે બે જેમ ત્રણ જેમ પાંચ છે નોટોની સંખ્યાનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ પાંચ છે તમે ક્યાંશો હવે કે પહેલાં સોની નોટો છે સો માટે કયો હશે બે હશે પચાસ માટે કેટલો ત્રણ દસ માટે પાંચ હશે બરાબર આ ગુણોત્તર છે હવે નોટોની સંખ્યા જોઈએ આપણે નોટોની સંખ્યા જુઓ બરાબર સોની નોટ કેટલી છે બે છે બરાબર હવે અહીં ધરી દઈએ આપણે કે ધારો કે રૂપિયા સોની નોટો બે છે એટલે કેટલા કહીશું આપણે બે એક્સ છે કેટલી છે બે એક્સ છે બરાબર સો માટે બે છે એટલે પછી રૂપિયા પચાસની નોટો સુધારસો બોલો કે શું મને આવ્યો તમે ત્રણ છે તો ત્રણ એક્સ છે પછી રૂપિયા દસની આવે કેટલી છે પાંચ છે તો પાંચ એક્સ છે આ નોટોની સંખ્યા નોટોની સંખ્યા હવે આ નોટોની કિંમત એનું વેલ્યુ કેટલું છે જોઈએ આપણે હવે પહેલું જોઈએ રૂપિયા સોની નોટનું કેટલી છે બોલો નોટો બે એક્સ છે તો સો ગુણ્યા બે એક્સ એટલે રૂપિયા બસો એક્સ થયા સો બસો થાય ને એટલે पची रुपया बने गुण करने रुपया पचास की नोटो के लीजिए त्रेक्स तो पचास गुण्या त्रक्स बार रुपया एक सौ पचास एक्स रुपया दस की नोटो पाँच एक्स तो दस गुण्याच एक्स बार रुपया पचास एक्स तो अँ कूल के કિંમત નોટોની બસો ત્રણસો ચારસો રૂપિયા ચારસો એક્સ થાય છે એક્સની રીતે નોટોની કુલ કિંમત થાય છે રૂપિયા ચારસો એક્સ એ તમે જોઈ શકો છો હવે અહીં રૂપિયામાં ઘણી આપણી રીતે એક્સ તરીકે ચારસો એક્સ પણ કુલ રકમ આપણે આપેલી છે જુઓ કુલ રકમ રૂપિયા ચાર લાખ એટલે એનો મતલબ એ થયો કે રૂપિયા ચારસો એક્સ અને રૂપિયા ચાર લાખ બે ઇક્વલ છે કેવું છે સરખું છે બે ઇક્વલ છે તો આપણે લખી શકીએ બસો એક્સ વત્તા દોઢસો એક્સ વત્તા પચાસ એક્સ બરાબર રૂપિયા ચાર લાખ બધું સરખું છે કેવું છે સરખું છે આ નોટોની સંખ્યા આપણે એક્સની તરીકે અને આ મૂલ્ય તરીકે રૂપિયામાં આટલું થાય છે તો કેટલા થયા જુઓ चार सौ एक्स थ चार सौ एक्स बराबर रुपया चार लाख बराबर है एक्स ने बनाव करता एक्स ने एक्सम क्या ऊपर, चार एक बे, तरह चार ने पांच, चार सौ बेसू गया चार हजार भाग्य चार करो तो चार हज़ार चौथा भाग अजार बार एक्स बुप्या हज़ार है चेरा एक्स में मूल्य आयू હજાર ઓકે હજાર એક્સનું મૂલ્ય છે એક્સ બરાબર જ્યારે હવે એમ કહે છે કે લક્ષ્મીભાઈ દરેક મૂલ્યની કેટલી ચરણની નોટો હશે એ તમે શોધો બરાબર છે તો ચરણની નોટોની સંખ્યા તો અહીંયા આપણે જો આ નોટાની સંખ્યા આવી જુઓ છે નોટની સંખ્યા છે સોની કેટલી બે એક્સ પચાસની ત્રણ એક્સ દસની પાંચ એક્સ અહીં શું કીધું છે ચરણની નોટો હશે એ કીધું છે નોટો આ રહી લખ્યું છે આપણે તો રૂપિયા સોની નોટો કેટલી છે બે એક્સ છે બે અને એક્સ ગુણાકાર સંબંધ છે કેવા સંબંધ છે ગુણાકારનો અને એક્સરે કેટલા આપણે શોધીને લાવ્યા છીએ હાલ લાવ્યા હજાર રૂપિયા બે હજાર સોરી બે હજાર નોટો શાની છે સોની બે નોટો સોની ચલો હવે રૂપિયા પચાસની નોટો યાદ કરો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ પાંચ તો પચાસની ત્રણ જેમ એ ત્રણ એક્સ ત્રણ ગુણ્યા એ હજાર એક્સરે હજાર છે ત્રણ હજાર નોટો રૂપિયા દસની નોટો પાંચ એક્સ પાંચ ગુણ્યા હજાર પાંચ હજાર નોટો આટલી નોટો હશે સોની કેટલી બે હજાર પચાસની ત્રણ હજાર દસની પાંચ હજાર તમે જો રૂપિયા તો ગણો તો ચાલો બે હજારનો નોટો છે બે હજાર નોટો સો તો બે હજાર ગુણ્યા સો કરો કેટલા આવશે બે લાખ આવશે આ તાળો છે તાળો ફક્ત દાખલો અહીં પૂરો થઈ ગયો છે બે હજારની કેટલો નોટો સો નોટો તો બે હજાર ગુણ્યા સો કરો તો આવશે બે લાખ ત્રણ હજારનો નહીં પચાસ નોટો તો આવશે એક લાખ પચાસ હજાર અને દસની પાંચ હજાર નોટો પાંચ હજાર ગુણ્યા દસ કિલો પચાસ હજાર સરવાળો કરો રૂપિયા ચાર લાખ થઈશું જુઓ બે લાખ ને દોઢ લાખ સાડા ત્રણ સાડા ત્રણ ને પચાસ કર ચાર લાખ રૂપિયા ગયા તાળો મળી ગયો અને ચાર લાખ રૂપિયા હતા ઓકે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે પણ આ પચાસ સમજ માટે આવશે હવે દાખલો બીજો એના જેવો જ છે સમજીએ આપણે નોટો હતી અહીંયા સિક્કા છે બરાબર છે તો જોઈએ આપણે મારી પાસે રૂપિયા એક રૂપિયા બે અને રૂપિયા પાંચના મૂલ્યવાળા કુલ ત્રણસો રૂપિયા ત્રણસોના સિક્કા છે રૂપિયા ત્રણસો અહીં આપેલા છે જુઓ એ કેટલા આપેલા રૂપિયા આપેલા હતા આગલા દાખલામાં ચાર લાખ રૂપિયા અહીં ત્રણસો રૂપિયા આપેલા છે બરાબર છે પછી કહે છે કે રૂપિયા બેના સિક્કાની સંખ્યા રૂપિયા પાંચના સિક્કા કરતાં ત્રણ ગણી છે તો શું ધ્યાનથી ફરી વાંચો રૂપિયા બેના સિક્કાની સંખ્યા રૂપિયા પાંચના સિક્કા કરતાં ત્રણ ગણી છે તો બેના સિક્કાની સંખ્યા આપણે આપેલી છે કેટલી પાંચના સિક્કાથી ત્રણ ગણી પણ પાંચના કેટલા એ તો ખબર નથી ધારો કે રૂપિયા પાંચના સિક્કાની સંખ્યા એક્સ છે તો રૂપિયા બેના સિક્કાની સંખ્યા કેટલી છે બેના સિક્કાની સંખ્યા પાંચના સિક્કા ત્રણ ગણી પાંચના કેટલા હતા એક્સ કેટલા થાય ત્રણ એક્સ થાય બરાબર છે જો સિક્કાની કુલ સંખ્યા એકસો સાહીઠ હોય તો દરેક મૂલ્યના લો પાંચના સિક્કા મળ્યા એક્સ રૂપિયા બેના સિક્કા મળ્યા ત્રણ એક્સ તો રૂપિયા એકના સિક્કાનો તો કોઈ ઉલ્લેખ જ નથી તો આપણે જાતે શોધવું પડશે આપણે વિચારવું પડશે બરાબર છે હવે આપણે સાદું ઉદાહરણ લઈએ આપણે જો તમારા પાસે કુલ વીસ રૂપિયા છે કુલ વીસ રૂપિયા સમજજો એમાં પાંચના સિક્કા બે છે દસ રૂપિયા થયા બેના સિક્કા ત્રણ છે તો છ થયા બાકીના વધ્યા એ રૂપિયા એકના સિક્કા છે તો કેટલા હશે વિચારો તમે હવે કુલ રૂપિયા વીસ તમને ખબર છે આ રૂપિયા પાંચના સિક્કા બે રૂપિયા બેના સિક્કા ત્રણ પાંચ બે દસ બે ત્રણ છ એટલે આ સોળ થઈ ગયા હવે જે વધ્યા કુલ વીસ કરવાના છે સોળ તો થઈ ગયા આ સોળ તો થઈ ગયા હવે આપણે વીસ કરવાના છે તો હવે રૂપિયા બે કેટલા સિક્કા લઈએ તો વીસ પૂરા થાય એક રૂપિયા ચાર સિક્કા લઈએ ને કેવું લઈશું આપણે આ વીસમાંથી સોળ શું કર્યા બાદ કર્યા એટલે ચાર મળ્યા આપણને વીસમાંથી સોળ બાદ કર્યા એટલે ખબર પડે કે ચાર રૂપિયા આપણે ખૂટે છે તો એક રૂપિયા એકના તમે ચાર સિક્કા લેશો તો ચાર ઉમેરશો એટલે જો વીસ થઈ જશે ઓકે તો તમે શું કર્યું કુલમાંથી જે સિક્કા હતા એ બાદ કર્યા કુલ કેટલા હતા વીસ એમાંથી આ સોળ બાદ કર્યા મતલબ પાંચના બે સિક્કા બાદ કર્યા વધ્યા એટલા એકના તો અહીં પણ તમને જો સિક્કાની કુલ સંખ્યા એકસો સાહીઠ આપેલી છે એકસો સાહીઠ સંખ્યા આપી છે એમાં પાંચના સિક્કાની સંખ્યા અને બે સિક્કાની સંખ્યા બાદ કરો તો વધ્યા એ આની જેમ એકના સિક્કા બરાબર છે તો રૂપિયા એકના સિક્કાની સંખ્યા અહીં કુલ હતા વીસ હતા અહીં કુલકુલા એકસો સાહીઠ છે એકસો સાહીઠમાંથી માંથી અહીં તમે શું કર્યું આ દસ આ બે ના અને આ પાંચના બેના સિક્કા બાદ કર્યા વીસમાંથી માંથી બે બાદ કર્યા સોળ બાદ કર્યા ને એટલે ચાર વધ્યા ને તો અહીંયા રૂપિયા બેના સિક્કા કેટલા હતા પાંચના કેટલા હતા એક્સ એ વાત કરો અને પછી બેના સિક્કા એ વાત કરો કુલ સિક્કામાંથી પાંચના બેના સિક્કા વાત કરીએ અમે એકસો સાહીઠ આ જો અહીં જુઓ કયા પદો સજાતી છે બેરૂણ પદો છે બેરૂણ પદોનો સરવાળો ચિહ્નુણ તો એનો મતલબ એ થયો કે રૂપિયા એકના સિક્કાની સંખ્યા એકસો સાહીઠ ઓછા એક્સ છે બરાબર છે હવે સિક્કાના મૂલ્ય છે ને સિક્કોનું અહીંયા આપણે નોટોની કિંમત હતી અહીં સિક્કાની કિંમત જુઓ સિક્કાની કિંમત ચલો રૂપિયા પાંચના સિક્કાની કિંમત ચલો પાંચ સિક્કા કેટલા હતા એક્સ હતા તો પાંચ ગુણ્યા એક્સ પાંચ એક્સ રૂપિયા બેના સિક્કાની કિંમત બેના સિક્કા હતા કેટલા હતા બેના સિક્કા ત્રણ એક્સ બે ત્રણ છ એક્સ રૂપિયા એકના સિક્કાની કિંમત રૂપિયા એકના સિક્કા કેટલા સિક્કા હતા ઓ આ મૂકવા પડશે શું એકસો સાહીઠ ઓછા ચાર એક્સ એ તમે જુઓ કોઈ પણ સંખ્યા કે પૂર્ણાંક હોય કયા પૂર્ણાંક હોય તમે એક વડે ગુણો પરિણામ શું આવે છે એનું એ જ પાછું આવે છે એકસો સાહીઠ ઓછા ચાર એક્સ કોઈ ફેરફાર થશે નહીં ગુણાકાર વિશે એક એ તરસ સંખ્યા છે આ સિક્કાની કિંમત આવી હવે આ આપણે એક્સની રીતે કિંમત આવી એક્સની રીતે પણ કુલ આપણને ખબર છે કેટલા બે રૂપિયા ત્રણસોના સિક્કા છે તો એક બાજુ આ ત્રણ એની સામે આ રૂપિયા ત્રણસો બે સરખું થાય છે તો મુખ્ય પાંચ એક્સ લોકો કુલ રૂપિયા 300 ના સિક્કા છે તો પાંચ એક્સ વે પાંચ એક્સ વત્તા છ એક્સ વધતા એકસો ઓછા ચાર એક્સ બરાબર ત્રણસો જુઓ ઓકે ચાલો હવે એક્સ વાળા પદો એક બે આ ત્રણ જોડે બુક નાખો પાંચ એક વત્તા છ એક્સ ચાર એક્સના બાજુ જોડે લાવી દો દિશા નથી બદલ્યો મતલબ બાજુ નથી બદલતો ડાબામાં જ છે પખાડી પાછા પાસે ગોઠવ્યા જે પદ હજાર દીધો ને જોડી ગોઠવી નાખ્યા વત્તા એકસો બરાબર ત્રણસો ચલો પાંચના છ અગિયાર એક્સ થયા અગિયાર એક્સ ઓછા ચાર એક્સ વધતા એકસો સાહીઠ બરાબર ત્રણસો હવે અગિયારમાંથી ચાર હજાર સાત ભાઈ એકસો સાહીઠ છે બરાબર ડાબા કરબા લઈએ બાજુ બદલે ચિહ્ન બદલશે ત્રણસો ઓછા એકસો ને સાહીઠ તો સાત એક્સ બરાબર એકસો ને ચાલીસ બદલાઈ કરો એક્સ બરાબર એકસો ચાલીસ ભાગ્યા સાત એક્સ બરાબર વીસ વીસ સાત બસો ચાલીસ થાય ને એક્સ એટલે વીસ હવે એક્સ બરાબર વીસ આવે છે બરાબર છે યાદ રાખશો આપણો

એટલે ત્રણ ગુણ્યા ગુણ્યાક્સ લખેલા વીસ સાહીઠ સિક્કા સાઠ સિક્કા બેના છે રૂપિયા એકના સિક્કાની સંખ્યા કેટલી હતી એકસો સાઠ ઓછા ચાર એક્સ એકસો સાઠ ઓછા ચાર એક્સ તો એકસો સાઠ ઓછા ચાર અને એક્સ લખેલા વીસ ગુણ્યા વીસ કરો तो एक सौ साइठ ओछा वीस चार एशी एशी सिक्का तो रुपया एक ना सिक्का एशी बेना सिक्का साइठ ना सिक्का वीस ते टोटल मारो चलो ना सिक्का पाँच ए पाँच आ ना सिक्का वीस ले सौ रुपया था रुपया पाँच सिक्का की किमत के घो पाँच ना सिक्का वीस है वीस पाँच सौ आड़ो छ ફક્ત સમજવા માટે બેના સિક્કા રૂપિયા બેના સિક્કાની કિંમત કેટલા છે સાઈઠ સાઠ દુ એકસો વીસ હે સાઠ સિક્કા અને બે રૂપિયા સાઠ દો એકસો વીસ રૂપિયા એકના સિક્કાની કિંમત એકના સિક્કા કેટલા હતા એસી એસી ગુણ્યા એક એસી કુલ રૂપિયા ત્રણસો મળી ગયા છે આ આપણા કુટ રૂપિયા છે તમે જોઈ શકો છો એ એ છે 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 અહીં આપણે લખાય મળી જાય આ મુજબ દાખલો આ ગણજો એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા સો તથા વિજય ન બનનારાને દરેકને રૂપિયા પચીસ પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે સરસ બાબત છે વિજય બને એને તો મળે જ છે સો રૂપિયા પણ જે સ્પર્ધામાં પાર્ટિસિપેટ થાય છે તેને પણ પ્રોત્સાહનના ભાગરૂપે રૂપિયા પચીસ આપે છે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ ત્રણ હજાર હોય અને વિદ્યાર્થીઓ કુલ મતલબ સ્પર્ધકો તેસઠ હોય તો વિજેતા થનારી સ્પર્ધાની સંખ્યા કેટલી આપણે વિજેતા થનારા વિદ્યાર્થીઓ શોધવાના છે તો આપણને હાલ ખબર છે નહીં ધારો કે વિજેતા બનનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે કઈ છે એક્સ છે બરાબર આ કુલ સંખ્યા કેટલી હતી તેસઠ હતી બરાબર છે હવે ધારો કે એમ કહું એ તમારા ક્લાસમાં વીસ છોકરાઓ છે એ વીસ છોકરાઓ સ્પર્ધામાં ભાગ લે છે એમાંથી પાંચ સ્પર્ધામાં વિજેતા બને છે કેટલા પાંચ વિજેતા બને છે તો વિજેતા કેટલા નથી કેટલા બન્યા પંદર વીસમાંથી પાંચસો કરશું આપણે વાત કરશું પંદર મળી ગયા ને પંદર એવા મળ્યા કે વિજેતા થયેલા નથી અને પાંચ કેવા છે વિજેતા છે તો હવે વિજેતા ન થનારા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલા હતા ત્રેસઠ એમાંથી તેરમાંથી જે વિજેતા બન્યા એ છે આપણે એક્સ એ બાદ કરી દો બસ આ વિજેતા ન થનારા બનનારા થનારાધી બાદ કરો વિજેતા જે વધ્યા એ વિજેતા થનારા ચલો પછી ઇનામની વાત છે પુરસ્કાર વિજેતાને કેટલા મળે છે રૂપિયા સો અને વિજેતા નથી તેને રૂપિયા પચીસ આ પુરસ્કાર છે બરાબર છે તો હવે તમે જુઓ વિજેતાને રૂપિયા સો નથી વિજેતા બને એમને રૂપિયા પચીસ બરાબર છે તો હવે મળતી રકમ રૂપિયામાં તો વિજેતા વિદ્યાર્થી કેટલા એક્સ એ રકમ સો વિજેતાને મળતી રકમ વિજેતાને મળતી રકમ વિદ્યાર્થીઓ વિજેતા કેટલા છે એક્સ છે મળતી રકમ કેટલી સો છે સો ગુણ્યા એક્સ એટલે સો એક્સ આપણે એક્સની રીત વિજેતા નથી તેને મળતી રકમ કેટલા રીતે નથી તે ઓછા એક્સ હા અને એને પચીસ રૂપિયા મળે છે ધ્યાન રાખજો ખાસ સમજવાનું છે આ પચીસ છે ને કૌંસની બહાર મૂકવાના છે એકલા એક્સ જોડે મૂકશો તો પચીસ એકસ થઈ જશે એકલા ત્રે જોડે મૂકશો તો પચીસ ગુણ્યા ત્રેસઠ કરશો એક્સ જોડે ગુણો રહી જશે તો ખાસ ખબર રાખવાની આવી સંખ્યા કંસની બહાર મૂકવાની છે તો અહીંયા કયા ગુણધર્મ છે વિચાર કરું વિભાજનનો પચીસ એકલા વડે ગુણીએ ત્રે ગુણીએ તો પચીસ ગુણ્યા ત્રેસઠ કરો દસને શૂન છ પાંત્રીસની શૂન બધી ત્રણ છ દુ ને ત્રણ પંદર પચીસ ત્રણ પંચોતેર એટલે હવે પંદરસો પંચોતેર થાય છે તો પંદરસો પંચોતેર પછી પચીસને એક્સ વડે ગણો વધતા ઓછા ઓછા પચીસ એક્સ આટલી રકમ કોને મળે છે વિજેતા નથી મળતા એમને આટલા રૂપિયા મળે છે આ સેમાં થયા એક્સના સ્વરૂપે રૂપિયા થયા પણ આપણને કુલ કેટલા આપેલા છે ત્રણ હજાર આ ઉપરા ઉપરી ત્રણ દાખલા શીખ્યા ને સેમ જ છે એક જ જેવા છે બરાબર છે નહીં જુઓ કુલ રકમ છે કેટલી છે ત્રણ હજાર છે બરાબર છે તો હવે કરો સરવાળો એક બાજુ સો એક્સ વત્તા પંદરસો પંચોતેર ઓછા પચીસ એક્સ બરાબર રૂપિયા ત્રણ હજાર આ એક્સની રીતે લાયા છે આપણે અને આ છે આપણે રૂપિયા આપણને આપેલા છે એ રીતે બરાબર ચલો હવે માટે મૂકજો આ સો એક્સ અને પચીસ કેવા છે બંને હજારથી આ બધું તો સો એક્સમાંથી પચીસ હજાર પંચોતેર વધશે બરાબર ત્રણ હજાર આમ પંચ પંચોતેર હજાર ડાબે કયો લેજો જમણી લીજો ચીહ્ના બદલશે ખરો બાદ બાકી ત્રણ હજારમાં પંદરસો જાય એટલે સીધા વધ્યા પંદરસો પંદરસો ચૌદસો પચીસ ચૌદસો ને પચીસ બધી બરાબર છે હવે ને બનાવ કરતા ચૌદસો પચીસ ભાગ્યા પંચોતેર અહીં તમારે શું કરવાનું છે ભાગા કરવાનું છે તો એકમનો પાંચ હોય તો પાંચે ભાગ ચાલી જ છે પાંચે ભાગો તો પંદર પાંચે ભાગો પાંચ બે દસ ચાર બે પાંચ આઠ ચાલીસ પાંચ પાંચ પચીસ અજો પાંચ છે પાંચે ભાગ ચલાવો પાંચે ભાગો તો ત્રણ પાંચે ભાગો પાંચ પાંચ પચીસ ત્રણ પાંચ પાંચ સાત પાંત્રીસ સત્તાવન ભાગ્યા ત્રણ વધ્યા ઓગણીસ ત્રણ સત્તાવન ઉડી જાય છે તો ઓગણીસ આવે છે ઓગણીસ શું આવે છે એક્સ બરાબર ઓગણીસ એક્સ એટલે શું વિજેતા બનનારા વિદ્યાર્થીઓ જવાબ શું માગે છે વિજેતા થનારા વિદ્યાર્થીઓની સંખ્યા એ માગી છે એ જવાબ આવી જાય છે એક્સ એટલે ઓગણીસ તો વિજેતા થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓગણીસ છે ઓકે અમીના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી પાંચ દ્વિતીયાંશ બાદ કરી પેલા ધારે છે કઈ સંખ્યા ખબર તમને ધારો કે અમીના એક્સ સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી પાંચ દ્વિતીયાંશ બાદ કરી કઈ સંખ્યા એક્સ એક્સમાંથી પાંચ દ્વિતીયાંશ બાદ કરતા કેટલા આવશે એક્સ ઓછા પાંચ થશે બાદ કરી મળેલ પરિણામને આઠ વડે ગુણે છે એટલે આ પરિણામ મળે છે આ રિઝલ્ટ છે આઠ વડે ગુણે છે તો એક્સ ઓછા પાંચ વાગ્યા બેને આઠ વડે ગુણતા તો આઠ અંશની બહાર મૂકો કંશમાં એક્સ ઓછા પાંચ દંશ થશે આવું થાય છે ગણે છે જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું ત્રણ ગણું હોય ત્રણ ગણું શું જે રિઝલ્ટ છે માટે આઠ કંશમાં એક્સ ઓછા પાંચ દંશ બરાબર ત્રણ ગણું ધારેલ સંખ્યા કઈ હતી એક્સ એના ત્રણ ગણા કેટલા થાય ત્રણ એક્સ ધારેલી સંખ્યામાં ત્રણ ગણું ધારેલી એક્સ હતી એને ત્રણ ગણાય ત્રણ એક્સ થાય બસ સમીકરણ બની ગયો હોય ગુણો આઠને પહેલા એક્સ વડે ગુણો તો આઠ ગુણ્યાક્ષ થશે વચ્ચે ઓછા છે આઠને ગુણો પાંદો ત્યાં સુડે બરાબર ત્રણ એક્સ બરાબર તો અહીંયા ઉડી જાય છે જુઓ બે ચાર આઠ થાય છે ને ઉડે છે તો માટે આઠ એક્સ ઓછા ચાર પાંચ વીસ બરાબર ત્રણ એક્સ આઠ એક્સ ઓછા ઉડે છે બે ચાર આઠ બે ચાર ઉડી જાય છે ગુણાકાર બનશે ઉડશે પછી ઓછા ઓછા મૂક્યો આપણે હવે વીસને ક્યાં લઈ જાય બરાબર નહીં જમણે અને એક્સને લાવડાવે મતલબ એક્સવાળા એક બાજુ કરો તો આઠ એક્સ આ બાજુ આવશે ત્રણ થઈ જશે આ વીસ જમણી જશે દન થઈ જશે બરાબર તો આઠ એક્સ ઓછા ત્રણ એક્સ વીસ માટે પાંચ એક્સ બરાબર વીસ તો માટે એક્સ બરાબર વીસ વાગ્યા પાંચ એક્સ બરાબર પાંચ ચાર વીસ એક્સ બરાબર ચાર તો અમીના એ ધારે સંખ્યા ચાર છે એ ધારડી સંખ્યા ચાર છે બરાબર છે તમે તાળો મેળવી શકો છો ચલો બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં પાંચ ગણી છે પહેલી સંખ્યાએ બીજી સંખ્યા કરતાં પાંચ ગણી છે સમજો હો બે ધન સંખ્યામાં પહેલી સંખ્યાએ બીજી સંખ્યા કરતાં પાંચ ગણી છે તો વાત પહેલીની થઈ છે પહેલી સંખ્યા પાંચ ગણી છે ને બીજીની ખબર નથી તો ધારો કે બીજી સંખ્યા કઈ છે એક્સ છે કેટલી છે એક્સ છે તો પહેલી સંખ્યા કેટલી થાય બીજી સંખ્યા કરતાં પાંચ ગણી બીજી કઈ હતી એક્સ એક્સના પાંચ ગણા પાંચ એક્સ બીજી પહેલી સંખ્યા એક્સના પાંચ ગણા પાંચ એક્સ થાય હવે દરેક સંખ્યામાં એકવીસ ઉમેરતા ચલો એટલે અહીંયા પહેલી સંખ્યા એકવીસ ઉમેરતા પહેલી કેટલી હતી પાંચ એક્સ 5x + 21 થાય હવે બીજી સંખ્યામાં શું કીધું છે દરેક સંખ્યામાં એટલે پہلی બીજી બનેમાં બીજી સંખ્યામાં 21 ઉમેરતા શું થાય શું બનશે બોલો બીજી કહી દીધી x x + 21 થાય બરાબર છે હવે બંનેમાં આપણે ઉમેર્યા એકવીસમાં નવી મળેલ બંને સંખ્યાઓમાંથી એટલે બંને નવી મળી એકવીસ મળ્યા યા પછી નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે અહીં ઇક્વાલિટી છે પહેલાં મૂકી દઈએ આપણે પાંચ એક્સ વત્તા એકવીસ બરાબર એક્સ વત્તા એકવીસ હવે ઠેરો ધ્યાનથી વાંચો બંને સંખ્યાઓમાં આ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં બમણી થાય છે કઈ વાત થાય છે પહેલી સંખ્યા બમણી થાય છે બમણી એટલે બે ગણી એટલે બે ગુણવાના છે પણ કોણે ગુણવાના વિચારીએ આપણે બમણી એટલે બે વડે ગુણવાના છે તો પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં બમણી છે આપણી પહેલી સંખ્યા હતી આ બીજી સંખ્યા હતી તો પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા બમણી છે વાત પહેલી થાય છે કોને થાય છે પહેલીની તો બમણી બમણી કઈ કરવાની આપણે બીજી કરવાની જેની વાત થાય છે એમાં બમણી કરવાની નહીં આ ખાસ યાદ રાખવાનું તમારે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે તો પહેલી કઈ હતી આ હતી આ બમણી થાય છે બરાબર છે બમણી થાય છે ને એવું અંદર કહે છે પણ આપણે બમણી સામે કંઈ કરવાની એની સામે નહીં કરવાની એ કરવાની નહીં બમણી એટલે ગુણ્યા બે માટે પાંચ એક્સ વત્તા એકવીસ બરાબર ચલો ગુણો બે ને એક્સ વડે ગુણો બે એક્સ વત્તા વત્તા વધતાં બેને એકવીસ વડે ગુણો એકવીસ બેતાલીસ બસ હવે જેમ કરતા હતા તેમ એક્સવાળા ને એક્સ વગરના આ પાંચ એક્સ છે એક્સના બાજુ લાવો બરાબરના જમણે દાબે લાવો ઋણ થઈ જશે ભાઈ બેતાલીસ છે એકવીસના દાબાઈ જમણે લઈ જાઓ ઋણ થઈ જશે બાજુ બદલાય ચિહ્નો બદલાય તો ત્રણ એક્સ બરાબર એકવીસ એક્સ બરાબર એકવીસ વાગ્યા ત્રણ બરાબર છે માટે એક્સ બરાબર સાત સાત ત્રણ એકવીસ થાય છે ને એક્સ સાત આવશે બરાબર છે તો હવે મૂળ સંખ્યાઓ શું આપણે મૂળ સંખ્યાઓ ચલો એટલે શું બીજી સંખ્યા એક્સ એટલે બીજી સંખ્યા સંખ્યા છે તો બીજી સંખ્યા એક્સ બરાબર સાત છે પ્રથમ સંખ્યા એટલે પહેલી સંખ્યા એક્સના પાંચ ગણા પાંચ એક્સ પાંચ એક્સ પાંચ એક્સ કેવો સંબંધ છે ગુણાકારનો તો પાંચ ગુણ્યા એક્સ કેટલા સાત પાંચ સાત પાંત્રીસ પાંત્રીસ અને સાત આ બે સંખ્યા હોય એવી છે અહીં તમે કોઈ પણ તમે સમીકરણો મૂકી તમે ટ્રાય કરી શકો છો બંને પરિણામ કેવા આવશે સરખા આવશે બરાબર છે તો વિદ્યાર્થી અમે દાખલો શીખ્યાશો સમજ્યાશો અને આ બધું તમારે તમામ દાખલાઓ ગણવાના છે અને આ બાજુ હોમવર્ક મળશે અને આ દાખલે વારંવાર પ્રેક્ટિસ કરજો ખૂબ ત્યાગ કરજો અને ધ્યાનથી કોશિશ કરવાની ના સમજ પડે તો યુ કેન કોલ મી ધન્યવાદ છે